હેલો બાળકો, સ્વાગત છે તમારું આપણા વિડીયો લેક્ચર કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ એટલે કે સંવર્ગ સંયોજન. લાસ્ટ વિડીયોની અંદર આપણે સંવર્ગ સંયોજનોનું નામકરણ કઈ રીતે કરવું જોઈએ એના માટેના નિયમોની યાદી બનાવી. આ વિડીયોની અંદર આપણે એ નિયમોનો ઉપયોગ કરતા કરતા નામ કઈ રીતના આપવું અને નામ ઉપરથી સંયોજનનું સૂત્ર કઈ રીતે બનાવવું એ આપણે આ વિડીયોની અંદર શીખવાના છીએ. અને પહેલાના વિડીયોમાં કદાચ નિયમોનો ઉપયોગ કરતા કરતા ઉદાહરણ આપવાનું આપણને થોડુંક સમજાણું હોય અથવા થોડુંક આવડું હોય, આ લેક્ચર પૂરો થશે ત્યાં સુધીમાં આપણને લગભગ પૂરેપૂરો કોન્ફિડન્સ આવી જ જશે કે આપણે સંયોજનનું નામકરણ કઈ રીતે આપવું જોઈએ અથવા તો નામ ઉપરથી સ્ટ્રક્ચર કઈ રીતે બનાવવું જોઈએ. તો હું છું વિભાકર જાની, નોટ અને પેન તમારી સાથે રાખો. અને હા, હજી સુધી તમે ચેનલમાં સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દો, બેલ આઇકન પણ પ્રેસ કરો જેથી તમને વિડીયો અપલોડ થતા નોટિફિકેશન મળે. ટાઈમ ટેબલ એક વખત યાદ કરાવી દઉં, સોમ મંગળ બુધ ગુરુ અને શુક્ર એટલે કે સોમ થી શુક્ર 12મા ધોરણ વાળાના રોજ એક વિડીયો અપલોડ થશે સાંજે 6:15 વાગે, જેનું પ્રીમિયરિંગ પણ હું કરું છું. તો રોજ સાંજે સોમ થી શુક્ર સાંજે 6:15 વાગે એક લેક્ચરનું પ્રીમિયરિંગ થશે રોજ. આ આપણું ટાઈમ ટેબલ છે એને ધ્યાનમાં રાખી અને તમે તમારા અનુકૂળતા મુજબનું વિડીયો લેક્ચર જોઈ શકશો. સારું, તો નોટ અને પેન સાથે રાખો, ઉદાહરણ શીખવાનું શરૂ કરીએ. આપણી બુકની અંદર પણ ઘણા બધા ઉદાહરણ આપેલા છે જેને તમે પ્રેક્ટિસ કરશો. અહીંયા હું એના સિવાયના કદાચ એમાં હોય એવા પણ કેટલાક આવી જાય એવા આપણે મેક્સિમમ ઉદાહરણ આ લેક્ચરની અંદર સોલ્વ કરવાની ટ્રાય કરીએ કે જેથી આપણો કોન્ફિડન્સ વધે. સારું, તો પહેલું ઉદાહરણ, સાદામાં સાદા ઉદાહરણથી જ આપણે વાત શરૂ કરીએ. લખીએ બારો બાર પોટેશિયમ છે એટલે મારે આનું નામ લખવું પડશે પોટેશિયમ. નામ લખીએ બાજુમાં જ પોટેશિયમ આ લખી લીધું. હવે સંકીર્ણ ઋણ આયન છે, લિગેન્ડના નામથી શરૂઆત કરવાની, છેલ્લે ધાતુનું નામ લખશું ત્યારે એક પ્રત્યે લગાડશું કારણ કે સંકીર્ણ ઋણ હોય ત્યારે મધ્યસ્થ ધાતુના નામમાં એક લાગે. તો પોટેશિયમ તો આ લખાઈ ગયું, હવે આ Cn-1 લિગેન્ડ છે, ઓ પ્રત્યે વાળું કેટલા છે તો કે 6, એટલે નામ લખવું પડશે હેક્ઝાસાયનો, સ્પેસ મૂક્યા વગર હેક્ઝાસાયનો. અને આના માટે શબ્દ વપરાશે પેરેન્ટ કૌંસ ની અંદર આપણે ઓક્સિડેશન આંક એનો લખવો પડશે. જરા ગણી જુઓ તો ઓક્સિડેશન આંક ગણવા માટે સૌથી પહેલા ક્યાં આપણે જોવાનું, કાઉન્ટર આયન ઉપર જોવાનું. તો કાઉન્ટર આયન આ છે કે છે +1, એવા કેટલા તો કે 4, તો આ +4, તો આ નક્કી -4 હોવું જોઈએ. આખા બ્રેકેટ -4 હોવો જોઈએ કારણ કે આ બાજુ ધન વીજ પર ટોટલ +4 છે. તો હવે -1 વાળા 6 હાજર હોવા છતાં પણ આ -4 જ રહેતું હોય, -1 વાળા 6 એટલે ટોટલ અંદર -6 વીજભાર હાજર છે છતાં પણ કુલ વીજભાર -4 જ દેખાય છે, તો નક્કી આ +2 હોવું જોઈએ. અને અહીંયા આપણે રોમન આંકડામાં ચલો આ સંયોજનનું નામ થઈ ગયું પોટેશિયમ હેક્ઝાસાયનોફેરેટ 2. આ રીતના ચાલો બીજું, એના જેવું જ લાગશે પણ થોડો ડિફરન્સ છે, K3FeCN6. થોડો ફેર પડી ગયો, અહીંયા તો K4, અહીંયા છે K3. સેમ રીતે નામ આપવાનું છે, પેલા કાઉન્ટર આયન નું નામ પોટેશિયમ, પછી સંકીર્ણ નું નામ, લિગેન્ડ નું નામ પેલા હેક્ઝા સાયનો, વળી પાછું લોખંડ જ છે એટલે ફેરેટ, એટલું તો આવશે, આ તો કોમન જ રહ્યું જો બે, પણ બદલશે હવે અહીંયા ઓક્સિડેશન નંબર જુઓ, કાઉન્ટર આયન નો ઓક્સિડેશન આંક પહેલા જોવાનો +1 છે કે એવા ટોટલ 3 છે, તો અહીંયા ટોટલ +3 છે, તો નક્કી આ -3 હોવું જોઈએ. હવે -1 વાળા 6 એટલે -6 અંદર હાજર છે છતાં પણ અહીંયા તો -3 જ દેખાય છે, તો નક્કી આ +3 હોવું જોઈએ. -6 હોવા છતાંય -3 જ જો કુલ વીજભાર દેખાતો હોય તો અંદર +3 વીજભાર પણ હાજર હોવો જોઈએ. -6 + 3 એટલે પરિણામ આગળ -3. તો અહીંયા આપણો લોખંડ નો ઓક્સિડેશન આંક 3 છે. હવે જુઓ
આનું નામ અપાશે પોટેશિયમ હેક્ઝાસાયનોફેરેટ ટુ. આનું નામ અપાશે પોટેશિયમ હેક્ઝાસાયનોફેરેટ થ્રી. ખાલી ઓક્સિડેશન અંકમાં જ ફેર છે, બાકી બે ના નામ સેમ છે. હવે સંયોજનો ત્યાં ત્રીજું, તમને જેમ અનુકૂળ આવે એમ સાથે લખી શકતા હો તો એમ પણ, નહીતર વિડીયો પોઝ કરીને બધા લખાઈ જાય પછી લખજો તમારી અનુકૂળતા, જે રીતના તમને લખવું સમજવું અનુકૂળ આવે. સારું, હવે ઓલા વર્નર વાળા એક બે સંયોજન લખી લઈએ. પેલું વર્નર નું સંયોજન આ હતું, યાદ કરો, CONH3 6 Cl3. ચાલો હવે આનું નામ આપણે શીખી લઈએ. આમાં સંકીર્ણ પોતે ધન છે તો બસ એનાથી શરૂઆત કરવી પડશે. એમાં પણ પાછા લિગેન્ડ થી શરૂઆત કરવાની, એમાં પણ પાછી સંખ્યા થી શરૂઆત કરવાની. તો લિગેન્ડ છે NH3, એના માટે શબ્દ વાપરશું એમાઇન. સંખ્યા કેટલી? તો કે 6. ત્યાંથી શરૂ થશે હેક્ઝા એમાઇન. હેક્ઝા એમાઇન પછી ધાતુનું નામ. હવે સંકીર્ણ ધન હોય તો કઈ ધાતુના નામમાં એટ નથી લગાવ્યું, સાદું જેમ હોય એમ ક્લોરાઇડ. કોઈને જો એવો મનમાં ક્વેશ્ચન થાય કે સર તમે તો કેતા હતા કે ઋણ આયન હોય તો પાછળ ઓ પ્રત્યે લગાડવાનું, હું કેતો વાત એ સાચી જ છે. ક્યારે? એ લિગેન તરીકે હોય ત્યારે. ઋણ આયન કૌંસની અંદર હોય એટલે કે લિગેન્ડ હોય તો એનું નામ લખો ત્યારે પાછળ ઓ એવો પ્રત્યે લગાડો. આ તો કાઉન્ટર આયન છે કૌંસની બહાર અને સાદો, તો એનું તો જે એમને મેં ઋણ આયન નું નામ હોય જ લખવાનું. એને સીએલ માં કેમ લખતા? ક્લોરાઇડ. એ એલસીએલ થ્રી માં કેમ લખતા? એલ્યુમિનિયમ ક્લોરાઇડ. તો એમાંનું નામ એ સાદું જ લખો. ઓ પ્રત્યે ત્યારે જ લાગે જયારે એ લિગેન્ડ તરીકે. જે જે તમારા મનમાં કન્ફ્યુઝન થવાના છે અથવા થતા હશે એ હું બને ત્યાં સુધી તમને પહેલેથી જ બોલીને કહી દઈશ, એ વાતને ખાસ ધ્યાનમાં રાખજો. એક ઉદાહરણ લઈએ વર્નર વાળું, CO NH3 5 Cl Cl2. આપણા તું જો યાદ હોય તો પર્પલ કલર કલર પણ યાદ રાખવાના છો. વર્ગ ના પેલા પીરિયડ માં જેટલા ઉદાહરણો આપણે લીધા હતા બધા. સારું, તો આનું નામ આપણે લખી દીધું. હવે આમાં ધન આયન સંકીર્ણ છે પેલા નામ એનું, એમાં પાછા લિગેન્ડ ના નામ પેલા, એમાં પાછા અલ્ફાબેટિકલ ઓર્ડર માં બે ટાઈપ ના છે, અને એમાં પછી સંખ્યા પેલા. ચેક કરી લીધું, આનું નામ એમ આઈન એ થી શરૂ થાય, આ લિગેન્ડ છે. હવે એનું નામ ક્લોરો પ્રત્યે વાળું કેવું, ક્લોરાઇડ કયો તો પણ ચાલશે. એમાઇન છે અને ક્લોરો છે, સી થી શરૂ થાય એ થી શરૂ થાય, આનું નામ પહેલા સંખ્યા સાથે પેન્ટા એમાઇન ક્લોરો કોબાલ્ટ બ્રેકેટ અને પછી ક્લોરાઇડ. ભાઈ સર ઓલાનું ઓક્સિડેશન આમ તો રહી ગયો, ભૂલાઈ ગયું, લખી લઈ. ચાલો ગણીએ, ઓક્સિડેશન આંક ગણવો હોય સૌથી પહેલા ક્યાં નજર કરવાની? કાઉન્ટર આયન ઉપર, ભલે ધન હોય કે ઋણ, કાઉન્ટર આયન ને પહેલા જોવા. ચાલો અહીંયા કાઉન્ટર આયન આ છે સીએલ, સીએલ હોય -1, કેટલા છે? 3. ટોટલ છે -3. જો એ ટોટલ -3 હોય તો આ બ્રેકેટ +3 થવો જોઈએ. હવે એને અનુરૂપ અંદર નજર કરો, એમાઇન છે તો તટસ્થ છે, એનું પોતાનું કોઈ વીજભાર છે જ નહીં, ભલે 6 હોય પોતાનો કોઈ વીજભાર, સંખ્યા છે વીજભાર વિહીન તટસ્થ. એના સિવાય બીજું કઈ છે નહીં, તો બીજું તો ધાતુ હોય તો +3 કોનો ઓક્સિડેશન આંક હોવો જોઈએ? કોબાલ્ટ નો જ. બસ એટલે હેક્ઝા એમાઇન કોબાલ્ટ 3 ક્લોરાઇડ. ચાલો આમાં ગણી ઓક્સિડેશન આંક ગણું હશે, ક્યાં જોવાનું? પેલા કાઉન્ટર આયન ને જોવાનું, કાઉન્ટર આયન સીએલ છે, સીએલ -1 હોય પણ એવા અહીંયા બે જ છે, એટલે ટોટલ -2 આ છે, તો આ ટોટલ +2 હોવો જોઈએ. ગણીએ, આને કઈ વીજભાર હોવાનો નથી, આને હોય એક -1, તો આ -1 વાળો અંદર હાજર હોવા છતાંય અહીંયા +2 વીજભાર આવતો હોય તો નક્કી આ કેટલો હોવો જોઈએ? +3. હવે આ ગણિત તમને હવે સમજાવવું ના પડવું જોઈએ,
આ પ્લસ થ્રી હોય અને આ માઇનસ વન હોય તો એનો જવાબ પ્લસ ટુ આવે. એવું તો આપણે કેલ્ક્યુલેશન સાચું કરી શકતા હોવા જોઈએ ભાઈ. માઇનસ વન અંદર છે છતાંય કુલ વીજભાર પ્લસ ટુ જોતો હોય તો નક્કી આ પ્લસ થ્રી હોવો જોઈએ. બ્રેકેટમાં આમાં પણ કોબાલ્ટ નો ઓક્સિડેશન પ્લસ થ્રી આવશે. ઉદાહરણ બદલીએ. હવે આપણે આવું લઈએ સીઓ એનએચ થ્રી ટુ એચ ટુ ઓ ટુ અને એક ઈ એન લે અને પછી મારે લખવું છે અહીંયા એનઓ થ્રી થ્રાઇસ નામ આપણે પૂછે તો અહીંયા સંકીર્ણ તો થાય છે તો પહેલા એનાથી શરૂઆત કરવી પડશે. એમાંય પાછા લિગેન્ડ, એમાંય પાછા અલ્ફાબેટિકલ ઓર્ડર ને સંખ્યા. ચાલો જોવા માંડીએ એમ માઇન અને આ એક વાર બે એ વાર છે પણ એમ માઇન નો સ્પેલિંગ એ પછી એમ આવે, એકવામાં એ પછી ક્યુ આવે એટલે આનો વારો પહેલા લેવો પડશે. અને ઈ એન દ્વિદંતી લિગેન્ડ યાદ કરો ઇથિલિન ડાય એમાઇન અથવા ઇથેન વન ટુ ડાય એમાઇન એવું આવે. અહીંયા લિગેન્ડ ત્રણ ટાઈપના છે. હવે એ પણ જરાક માર્ક કરો કે અહીંયા હું એમ પૂછું કોબાલ્ટ નો સવર્ગ આંક કેટલો. જો આ બધી વસ્તુ ચેક કરતી જવાની છે એના આધારે પ્રશ્ન કોબાલ્ટ નો સવર્ગ આંક કેટલો એટલે કે કોબાલ્ટ કેટલા સવર્ગ સહસંયોજક બંધ બનાવ્યા ચેક કરવા માંડીએ. એમોનિયા થી બે બન્યા, એચ ટુ ઓ થી એ બે બન્યા, આ બે એક દંતીય લિગેન્ડ છે ટોટલ ચાર તો આ લોકો થી જ બની ગયા. ઈએન ઈએન પોતે એકલો જોડાણો છે પણ ઈએન દ્વિદંતીય લિગેન્ડ છે ને એટલે એકલો હોય તો બે બંધ બનાવશે એટલે ટોટલ બે બે ચાર ને છ તો કોબાલ્ટ માં સવર્ગ આંક છ થયું. એક વાક્ય બોલી દઉં અહીં મેં જેટલા ઉદાહરણ લખ્યા છે એમાં બધાયમાં ધાતુનો સવર્ગ આંક છ જ મેં લીધો છે બધાયમાં એક વાક્યમાં તમે હવે ગણતરી કરી લે. ચાલો નામ આપવાનું શરૂ કરીએ તો આ તો ઈ થી શરૂ થાય એટલે એનું નામ છેલ્લે જ લખવું પડશે. અહીંથી શરૂ થશે ડાય એમ માઇન ડાય એક વાર ઇથેન વન ટુ ડાય એમાઇન કોબાલ્ટ પછી કાઉન્સ પછી એક સ્પેસ કાઉન્ટર આયન નું નામ એનો થ્રી માઇનસ વન ને નાઇટ્રેટ કયો છો બસ તમે નથી નાખવાનું નાઇટ્રેટ એમનો કેતા કે સંખ્યા સંખ્યા લાવાય નથી લખી ભાઈ આયોનિક સંયોજનોમાં સંખ્યા લખવાની જરૂર રહેતી નથી. ચાલો ઓક્સિડેશન આંક ગણવાનું થાય હવે ત્યાં નજર કરવાની પેલા કાઉન્ટર આયન કાઉન્ટર આયન છે એનો થ્રી એનો થ્રી નો વીજભાર હોય માઇનસ તો એનો થ્રી માઇનસ વન વાળા ત્રણ એટલે ટોટલ માઇનસ થ્રી છે તો નક્કી આ પ્લસ થ્રી હોવું જોઈએ આખો કાઉન્સ પ્લસ થ્રી હોવો જોઈએ. ઈ એન તટસ્થ એફ ટુ તટસ્થ એમ આઈન તટસ્થ તો આ પ્લસ થ્રી કોનો હોય કોબાલ્ટ નો જ હોય ને બસ ભાઈ લખી નાખવાનું. તો નામ ભાઈ નું ડાય એક ડાય એમ માઇન ડાય એક વા ઇથેન વન ટુ ડાય એમ આઈન કોબાલ્ટ થ્રી નાઇટ્રેટ બહુ સંકેત નું નામ. ચાલો આગળ જઈએ. હવે ફેરફાર ઓ કરીએ સીઆર EN twice અને OX અહીંયા રાખી દઉં છું. અહીંયા રાખી દઈએ આપણે બી આર. ચાલ બહુ છે હું બહુ ગણતરી કરીને સૂત્ર બનાવું છું મન ફાવે એમ લખી નાખતો નથી. મારા મનમાં કેલ્ક્યુલેશન આવે છે બધાના ઓક્સિડેશન નંબર ચાર ધાત એ આધારે હું લખું છું. તમને પણ એ લખવાની ટેવ ધીમે ધીમે પડી જશે ગણતરી કરી લખું છું. ચાલો ધ્યાન દેજો બરાબર સી આર ઈ એન ટ્વાઇસ ઓ એક્સ બ્રેકેટ ઓવર પછી બી આર સંકીર્ણ નું નામ સંકીર્ણ ધન છે એનાથી શરૂઆત કરવાની. તો જુઓ તો લિગેન ના નામથી શરૂઆત કરવી પડશે. આનું નામ છે ઇથેન વન ટુ ડાયએમાઇન ઓ એક્સ એટલે ઓક્ઝેલેટો માઇનસ ટુ વીજભાર વાળો લિગેન છે યાદ રાખજો દ્વિદંતીય અને વીજભાર એ માઇનસ ઓક્ઝેલેટો
ઓર્ગેનિક લિગેન્ડ્સ કાર્બનિક ડાઈ નહીં આવે, શું આવશે? બીસ. નામ શરૂ કરીએ જોવાનું, પેલા વેલા બીસ, પછી બ્રેકેટમાં ઇથેન 1,2-diamine બ્રેકેટ ઓવર ઓક્સેલેટો. ઓક્સેલેટો ક્રોમિયમ બ્રેકેટ ને ઓક્સિડેશન આ કોના ગણી લખશું, અને અહીંયા કાઉન્ટર આયન છે બ્રોમાઇડ. ચાલો ગણતરી શરૂ કરીએ. ક્યાં પહેલા નજર કરવાની? કાઉન્ટર આયન ઉપર. કાઉન્ટર આયન છે Br માઇનસ 1, કેટલા છે? એક જ છે, તો એ માઇનસ 1 હોય તો આ પ્લસ 1. હવે અંદર નજર કરો, OX માઇનસ 2 હોય, આને કઈ વીજભાર નથી, પછી જ સીધી ધાતુ હોય, તો અંદર માઇનસ 2 વીજભાર હાજર છે, છતાંય પરિણામી વીજભાર પ્લસ 1 આવી ગયો, તો નક્કી આ પ્લસ 3 હોવો જોઈએ. ક્રોમિયમ પછી 3 અને બ્રોમાઇડ. હવે હું બોલો, Cr OX 2 અને અહીંયા લખીએ આપણે SO4 અને અહીંયા મારે લખવું છે AL AL એલ્યુમિનિયમ. હવે આનું નામ લખ્યું છે, તો આમાં કાઉન્ટર આયન ધન છે, સંકીર્ણ પોતે ઋણ છે, તો પહેલા કાઉન્ટર આયન નું નામ લખી નાખ્યું, એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ. હવે સંકીર્ણમાં લિગેન્ડો ના નામ પહેલા, આનું નામ છે ઓક્ઝેલેટો, આનું નામ છે સલ્ફેટો. કૌંસમાં લખવું જોઈએ ને, એક કરતા વધુ પરમાણુ હોય તો એવા લિગેન્ડ ને કૌંસ પાવત સલ્ફેટો. એબીસીડી બોલીએ તો ઓ પેલા આવે, એસ તો પછી આવે, આના મેં પેલા લખવું પડશે. હવે ઓક્ઝેલેટો છે ને, એને અકાર્બનિક લિગેન્ડ ગણો, એટલે એમાં ડાઈ લખવાનું, બીસ નહીં લખવાનું. ઘણી જગ્યાએ એને અકાર્બનિક ગણી અને અહીંયા બીસ લખતા, પણ ખરેખર આમ હોય ને, સી ડબલ ઓ એચ, સી ડબલ ઓ એચ ઓક્ઝેલિક એસિડ, એ કાર્બનિક એસિડ છે. બહુ મહત્વની વાત બોલું છું બાળકો, ધ્યાનમાં રાખજો, એટલે એનું કન્ફ્યુઝન ન. સી ડબલ ઓએચ ના ભેગું સી ડબલ ઓએચ જોડાયેલ હોય તો ઓક્ઝેલિક એસિડ કહેવાય. ઓક્ઝેલિક એસિડ કાર્બનિક સંયોજન છે, ઇટ ઇઝ એન ઓર્ગેનિક કમ્પાઉન્ડ. ઓર્ગેનિક કમ્પાઉન્ડ માં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આ ત્રણ તત્વો તો એટલીસ્ટ હોવા જ જોઈએ, અને ઓક્સિજન કદાચ ના હોય તો એ કાર્બન ને હાઇડ્રોજન તો હોવા જ જોઈએ. તો કાર્બન ને હાઇડ્રોજન વાળું સંયોજન એને કાર્બનિક સંયોજન કહેવાય. ખાલી કાર્બન ને ઓક્સિજન જ હોય, હાઇડ્રોજન હોય જ નહીં, તો એ કાર્બનિક ની કેટેગરીમાં નહીં આવે. જો આ આમ હોય તો આમાં કાર્બન તો છે જ, કાર્બન ડાયોક્સાઇડ, છતાંય કાર્બન ડાયોક્સાઇડ એ કાર્બનિક સંયોજન ગણાતું નથી. CO2 કાર્બનિક સંયોજન ના ગણાય, અકાર્બનિકમાં આવે. કન્ડિશન છે કાર્બન હાઇડ્રોજન ભેગો ઓક્સિજન હોય તોય ઠીક, નાઇટ્રોજન હોય તોય ઠીક, સલ્ફર હોય તો પણ ચાલે, આ બધા કાર્બનિક છે, પણ કાર્બન ભેગો હાઇડ્રોજન તો હોવો જ જોઈએ. આ ઓક્ઝેલિક એસિડ પોતે કાર્બનિક છે, કારણ કે એમાં કાર્બન ઓક્સિજન હાઇડ્રોજન બધું છે, પણ તમે જયારે ઓક્ઝેલેટ આયન બોલો ને ત્યારે હાઇડ્રોજન હોય કે હોય, તો હવે જો હાઇડ્રોજન નથી એટલે આને કાર્બનિક ગણવામાં આવતું નથી. ઓક્ઝેલિક એસિડ પોતે કાર્બનિક સંયોજન છે, પણ એમાંથી બનતો ઓક્ઝેલેટ આયન કે જે ઓક્ઝેલેટો લિગેન્ડ થઈ ગયો એ કાર્બનિક ગણાતો નથી. એ વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. તો હવે નામ આપવાનું શરૂ કરીએ. ડાય એલ્યુમિનિયમ લખાઈ ગયું છે, પછી લખું ડાય ઓક્ઝેલેટો. ડાય
ડાયોક્સેલેટો પછી સલ્ફેટો શું કાળજી પૂર્વક ઋણ છે એટલે પાછળ લગાડી દઉં છું સલ્ફેટો ડાયોક્સેલેટો સલ્ફેટો અને હવે આ સંકીર્ણ ઋણ છે આના નામમાં એટ લગાડવાનું પણ મારે ભૂલવાનું નથી એટલે નામ થશે ક્રોમેટ ઓક્સિડેશન આપણે ગણી લઈએ ડાયોક્સેલેટો સલ્ફેટો ક્રોમેટ પ્રેક્ટિસ અને કોન્શિયસ રહીને કરવામાં આવતી પ્રેક્ટિસ જાગૃત રહીને પ્રેક્ટિસ કરવાની આપણે શું કરીએ છીએ આપણને ખબર હોવી જોઈએ અઘરું કઈ નથી પહેલી પહેલી વાર દરેક વસ્તુ અઘરી લાગે ને એની પહેલા પણ કીધું હતું વાહન ચલાવતી વખતે ગિયર ક્યારે બદલવા ક્લચ ક્યારે કરવું સાઈડ ક્યારે આ બધી વસ્તુઓ બહુ કન્ફ્યુઝિંગ લાગે પણ શરૂઆતમાં પછી સહજતાથી થાય આમાં પણ ધ્યાન રાખવાનું છે અને જેમ પ્રેક્ટિસ કરશો એમ કામ થઈ જશે સાયકલ કે વાહન શીખા પછી જેટલું વધુ ચલાવો એટલો કોન્ફિડન્સ વધુ આવે સેમ વસ્તુ અહીંયા પણ એપ્લાય કરો તો મેં જોયું એલ્યુમિનિયમ પછી સંકીર્ણ ઋણ છે એટલે મેં મનમાં નક્કી કરી લીધું કે આની પાછળ એટ તો લગાડવો જ પડશે ક્રોમેટ તો આવશે એટલી સીધી પ્રમાણે ડાય ઓક્સેલેટો સલ્ફેટો ક્રોમેટ ઓક્સિડેશન આપ ગણી લો એએલ કેવો હોય તો કે પ્લસ થ્રી કેટલા છે તો એક જ તો જો આ પ્લસ થ્રી હોય તો આની ઉપર ટોટલ માઇનસ થ્રી વીજભાર આવવો જોઈએ માઇનસ થ્રી હવે ગણીએ જુઓ એસો ફોર પોતે કેવું હોય તો કે માઇનસ ટુ હોય એસો ફોર માઇનસ ટુ વીજભાર ધરાવતું હોય કો એક્સ પોતે એકલું હોય તો એ માઇનસ ટુ એવા પાછળ બે છે માઇનસ ચાર તો એ છે આ માઇનસ ચાર ને માઇનસ બે એટલે આ બે નો થઈને ટોટલ વીજભાર માઇનસ છ થાય છે માઇનસ સિક્સ છતાં એ કુલ વીજભાર તો માઇનસ થ્રી જ દેખાય છે નક્કી આ ભાઈ પ્લસ થ્રી હોવા જોઈએ બસ તો થઈ ગયું આ રીતના સંકીર્ણના સૂત્ર ઉપરથી આપણે નામ આપ્યું બધા આજે સહેલા સહેલા જ થયેલા આવે છે જોશું થોડાક અઘરા પણ લેશું વિડીયો પોઝ કરો ફટાફટ અને બાકી હોય તો આ લખી લો પછી મને ચેકવું નવા ઉતાર ઓકે સારો આ જાય છે ઉદાહરણ એમાં આપણે આવું કરીએ એજી પછી અહીંયા લઈ લઉં છું એસો ફોર ટ્વાઈસ અને પછી લઈ લઈએ છીએ સીએલ બીઆર અને અહીંયા લઈ લઈએ આપણે CA2 હું પાછું બોલું છું બધું ગણતા ગણતા લખું છું ભાઈ હું સૂત્ર બનાવતી વખતે ગણું મેં પહેલેથી નક્કી કરી લીધું કે મારે એજી નો ઓક્સિડેશન આંક કયો લેવો પછી મેં લિગેન જોડતો ગયો એના વીજભારોની બધી ગણતરી કરતો ગયો એના અનુસંધાન મેં કાઉન્ટર આયર્ન આવી રીતના લખેલું છે ચાલ હવે નામ આપવાનું શરૂ કરીએ તો પેલા કાઉન્ટર આયર્ન નું નામ ભાઈ કેલ્શિયમ લગાવી દીધું કેલ્શિયમ અહીંયા આલ્ફાબેટિકલ ઓર્ડર ફોલો કરવો જોઈએ પણ હું એ નથી કરતો અત્યારે ચાલશે સૂત્ર લખવા નામમાં તો આલ્ફાબેટિકલ ઓર્ડર ને ફોલો કરવાનો જ કરશું તો પેલા લખું કેલ્શિયમ એનું કામ પૂરું હવે જો તો આ આખે આખું સંકીર્ણ ઋણ છે એટલે પહેલા વહેલા એ વિચાર બનાવી લેવાનો કે આના નામમાં એટ આવશે હલવાણા એજી ને તો સિલ્વર કહીએ તો સિલ્વર એટ જમતું નથી સિલ્વર એટ તો નો નામ કહીએ ભાઈ લેટિન નામને એટ લગાડવું લેટિન નામમાં એટ લાગતું હોય તો આનું લેટિન નામ છે આર્જેન્ટિનમ પાછળ લગાડો એટ નામ બનશે આર્જેન્ટિનેટ હલો એબીસીડી બી બ્રોમો સી ક્લોરો એસ સલ્ફેટો બસ તો એ જ ક્રમમાં લખવાનું છે બ્રોમો ક્લોરો ડાયસલ્ફેટો બ્રોમો ક્લોરો ડાયસલ્ફેટો આર્જેન્ટિનેટ ઓક્સિડેશન આંક હમણાં ગણીએ ને પછી લખીએ
આર્જેન્ટિનેટ લખ્યું છે મેં, કારણ કે આ ઋણ આયન સંકીર્ણમાં ધાતુ. હાલો, ઓક્સિડેશન ગણવા માટે પેલા ક્યાં જોવાનું? આ વારે ઘડીએ એક ને એક વાત, એટલા માટે બોલું છું કે ફૂચી જવી જોઈએ મગજ. કાઉન્ટર આયન જોવાનો કોણ છે? તો કે સી એ. સી એ કેવો હોય? પ્લસ ટુ વાળા બે, એટલે આ ટોટલ પ્લસ ફોર. તો એનો અર્થ એવો છે કે આ ભાઈ માઇનસ ફોર આવવા જોઈએ ટોટલ. હાલો, હવે ગણતરી શરૂ કરીએ. બી આર કેવો હોય? તો કે માઇનસ વન હોય. એ નીચે લખતો જાવ એટલે તમારે સહેલું હોય. આ માઇનસ વન હોય. સી એલ પણ માઇનસ વન હોય. આ ભાઈ એકલા માઇનસ ટુ હોય, પણ એવા પાછા બે છે. એસ ઓ ફોર માઇનસ ટુ વાળા બે, એટલે આ માઇનસ ચાર અને આ બીજા બે, એટલે માઇનસ છ. એવો તો ટોટલ લિગેન્ડ નો વીજભાર છે અંદર. ઈ બધો માઇનસ છ હોવા છતાંય અહીંયા તો માઇનસ ચાર જ દેખાય છે. તો હવે આ કેટલું હોવું જોઈએ? પ્લસ ટુ. બસ તો થઈ ગયું. આ છે આપણે વીજભાર. તેના પછીનું ઉદાહરણ જોઈએ. હું અત્યારે બધા નામ સંયોજનના સૂત્ર ઉપરથી નામ લખવા માટેના જ ઉદાહરણ જોઉં છું. મારા ખ્યાલથી આ વિડીયોની અંદર આપણે નામ ઉપરથી સૂત્ર લખવાના ઉદાહરણ નહીં જોઈ શકીએ, કારણ કે સમય પાછો જાજો થઈ જશે. ચાલો તો વળી પાછું સૂત્ર અને આપણે નામ લખશું. એમાં આપણે એવું કરીએ, બ્રેકેટ ઓવર, અને અહીંયા આપણે લખવું છે એલ આઈ ટુ. તો કાઉન્ટર આયન નું નામ પેલા લિથિયમ, પછી લિગેન્ડ તો ભાઈ એક જ છે. હવે એનું નામ આપણને આવડ્યું ભાઈ, ઈ બી ટી એ. એટ લગાડવું પડશે એટલે નામ થશે પ્લેટિનેટ. ઓક્સિડેશન આંક ગણી અને હમણાં લખીએ તો લિથિયમ ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટો પ્લેટિનેટ. ઓક્સિડેશન આંક ગણવું. ક્યાં જોવાનું? કાઉન્ટર આયન LI પ્લસ વન વાળા બે, એટલે પ્લસ ટુ. નક્કી આ માઇનસ ટુ હોવો જોઈએ. EBT એ પોતે માઇનસ ફોર હોય છે, છતાંય અહીં માઇનસ ટુ આવતું હોય તો આ ભાઈ પ્લસ ટુ હોવો જોઈએ, એટલે અહીં લખ્યા પ્લસ ટુ. હજી એક થોડુંક વધારે નવીનતા વાળું લઈએ, એમાં અહીંયા હું રાખું છું NI. પછી અહીંયા લઈ લઈએ આપણે CN, એવા લેશું બે. પછી લઈએ NH3, એવો એક. અને પછી લઈ લઈએ ઓ એક્સ, એવો એ એક. અને પછી લઈ લઈએ આઈ, બ્રેકેટ કરીએ ઓવર. અને હવે હું કાઉન્ટર આયન આવી રીતના ગણીને લખું છું. વેરી ગુડ, આવું લખ્યું. મૂંઝાવાનું નહીં, કામ આપણે જે શીખા છીએ એના આધારે કર્યા રાખવાનું. પેલા કોનું નામ લખવાનું? કાઉન્ટર આયન લખીએ. કોણ છે? મેગ્નેશિયમ. પણ એ અમારે નહીં એટલે નીચે લખું છું મેગ્નેશિયમ. ચાલો આટલાનું કામ પૂરું. હવે બ્રેકેટ ની અંદર જવાનું. લિગેન ના નામ પેલા મનમાં એ રાખજો કે ધાતુના નામમાં પાછળ એટ લગાડવો પડશે, કારણ કે સંકીર્ણ ઋણ છે. સંખ્યા આનું જોવાનું નથી. બાર કાઉન્સ ની બાર હું લખેલું છે એની આપણે અત્યારે લેવા દેવા નથી. નામ લખતી વખતે ઓક્સિડેશન આગળતી વખતે જોઈ લો. ચાલો જોજો ધ્યાન. તો સાયનો છે, એમાઇન છે, ઓક્ઝેલેટો છે, આયોડો છે,
તટસ્થ બાકી બધા ઋણ. તો ભાઈ આમાં સૌથી પહેલા તો આનું નામ લખવું પડશે સી, પછી નામ આવશે આનું આયોડો, પછી ના તો એ થી શરૂ થાય ને ભાઈ, આનું નામ તો લખવું પડે, એમાઇન, પછી સાઇન, પછી આયોડો, પછી ઓક્ઝેલેટો. ચાલો શરૂ કરી દઈએ નામ લખવાનું, એમાઇન, પછી ડાયસાયનો, એ પછી સી ડાયસાયનો, પછી આયોડો, આયોડો સ્પેલિંગ આઈઓડીઓ એવો થાય હો, એટલે આઈ થી શરૂ થાય, એ પાછું ધ્યાનમાં રાખવું. ઓક્ઝેલેટો અને નિકલ છે, નામ શું લખશું? નિકલેટ, એટ તો લગાડવાનો જ છે પાછળ, નિકલ હોય તો નિકલેટ, એ જી હોય તો આર્જેન્ટિનેટ. સારું, અહીં નિકલેટ વાળું ઓક્સિડેશન આમ ગણવું. હવે આમાં થોડુંક કેલ્ક્યુલેશન છે ભાઈ, ગણિત સાદું ગણિત ચેક કરીએ. જુઓ પેલા કાઉન્ટર આયન ને જોવાનું, હવે આ કેટલા Mg પ્લસ ટુ હોય પોતાનો વીજભાર, એવા કેટલા જતો કે ત્રણ, પ્લસ ટુ વાળા ત્રણ, એટલે આનો ટોટલ વીજભાર થયો પ્લસ સિક્સ. માઇનસ થ્રી આવતો હોવો જોઈએ, એવા બે છે, માઇનસ સિક્સ થાય છે. પાછું એટલે એમજી પ્લસ ટુ હોય કેટલા છે? ત્રણ, તો પ્લસ ટુ વાળા ત્રણ એટલે ટોટલ કેટલો થાય? પ્લસ સિક્સ. તો ધન આયન પ્લસ સિક્સ છે તો ટોટલ ઋણ માઇનસ સિક્સ હોવો જોઈએ, પણ આ જેમ ધન આયન પ્લસ ટુ વાળા ત્રણ થઈને પ્લસ સિક્સ હતા, એમ ઋણ આયન ટોટલ જે માઇનસ સિક્સ છે ને એવા છે કેટલા? તો કે બે. તો આ બે ભેગા થઈને ટોટલ માઇનસ સિક્સ, આ કેમ ત્રણ ભેગા થઈને ટોટલ પ્લસ સિક્સ હતો, એમ આ બે ભેગા થઈને ટોટલ માઇનસ સિક્સ છે. તો એક કેટલો હોય? માઇનસ થ્રી. માઇનસ થ્રી વાળા બે ભેગા થયા આવા, એટલે ઈ માઇનસ સિક્સ બનશે. આનો અર્થ એવો થયો કે બ્રેકેટ નો એકલા બ્રેકેટ નો ચાર્જ માઇનસ થ્રી છે. હવે અંદર જુઓ, આ માઇનસ વન હોય, આ માઇનસ ટુ હોય, અને કોઈ વીજભાર ના હોય, આ પાછો માઇનસ વન હોય, પણ એવા બે છે, મંડો ગણવા, બે ને બે ચાર અને એક પાંચ, માઇનસ બે, માઇનસ બે એટલે માઇનસ ચાર, માઇનસ એક એટલે માઇનસ પાંચ. અહીંયા ટોટલ માઇનસ પાંચ અંદર છે, છતાંય કૌંસની બહાર આપણે શું લખવાનું થશે? માઇનસ થ્રી. તો માઇનસ પાંચ હોવા છતાંય અહીંયા માઇનસ ટુ હોય તો આ ભાઈ પ્લસ ટુ હોવા જોઈએ. માઇનસ પાંચ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ થ્રી. આ માઇનસ થ્રી વાળા બે છે એટલે માઇનસ સિક્સ થઈ ગયું. તો અહીંયા નિકલ નો ઓક્સિડેશન આંક મળી ગયો ટુ. આ રીતના થાય, પેલા જેટલા હતા એમાં થોડીક મજા આવી હશે, કારણ કે લીસેલીસું હાલતું હતું. આ એક આવ્યું એટલે થોડીક બ્રેક લઈ ગઈ, કઈ વાંધો નહીં, અત્યારથી બ્રેક લાગી ગઈ, રસ્તાની ખબર પડી ગઈ. જેવા ઉદાહરણો આપણે જોવાના જ છીએ, અને તમને પોતાને એવું થવું જોઈએ કે આના જેવા હજી અમને થોડાક ઉદાહરણો સામે આવે તો અમને પ્રેક્ટિસ થઈ. આ તો આવ્યું, આ તમારો માટે લ્યું, બનાવી દઉં છું, તમે એની પ્રેક્ટિસ કરજો. અહીંયા આપણે લઈએ છીએ એ યુ. હવે જો છોકરા આનું નામ તમે આપી શકો તો બરાબર, એ યુ લેટિન નામ ઉપર નક્કી કરવા. એમાં હું અહીંયા જોડી દઉં છું ઓ એક્સ બે, પછી એસઓ ફોર એક જોડી દઉં, અને અહીંયા લઈ દઉં છું કે એલ ફાઈવ, અહીંયા આવે થ્રી. ચાલો આ તમારું હોમવર્ક, આનું નામ તમારા નેક્સ્ટ વિડીયોમાં હું તમને આનું નામ સોલ્વ કરાવીશ. અને નેક્સ્ટ વિડીયો ની અંદર આપણે એવા સંયોજનો જોશું કે જેમાં ધન અને ઋણ બંને સંકીર્ણ આયન,
विशिष्ट नाम पर सूत्र बनाता शीखू तो आज होमवर्क है आज रीतना गणतरी कर आपजो नेक्स्ट वीडियो में आप आने सोल्व कर आगे बढ़ो तो वीडियो पसंद आए तो लाइक जरूर करो तमारा मित्रों की वच्चे ने शेयर पण करो अने हाँ सब्सक्राइब हजी न थयुं होय तो सब्सक्राइब जरूर कर दियो बेल आइकन पर प्रेस करो सारू नेक्स्ट वीडियो में पाछा मळीए त्यां सुधी।